તલાટી અને સરપંચને ટેલિફોનિક જાણ કરતા તલાટી અને સર્પન દ્વારા તાત્કાલિક બા કામ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી દાંતા તાલુકાના નાગેલ ગામે નવીન ગ્રામ પંચાયતનું બાંધકામની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે અમુક ભ્રષ્ટ અધિકારીઓની મિલી બગતને લઈ લાલચી કોન્ટ્રાક્ટર પોતાનું કમિશન કમાણી કરવા વરસાદમાં પરલીગલ સિમેન્ટને જે પથ્થર થઈ ગયા છતાં તેને ફરી ધોકાબડે કુટી નવીન પંચાયતના બાંધકામમાં વાપરવામાં આવતો હતો ત્યારે ગામના માજી સરપંદ દ્વારા રોકવામાં આવ્યા હતા અને કામ બંધ કરવામાં આવ્યું હતું ગણતરીના દિવસોમાં ફરી કામ ચાલુ કરતાં ફરી એ જ પહેલા જેવી સ્થિતિ ગામ લોકોમાં નજરે પડતા ગામ લોકો પંચાયતના સભ્યને જાણ કરતા પંચાયત સભ્યો દ્વારા તપાસ કરતાં પંચાયત પહોંચ્યા સાચે જ સિમેન્ટમાં પથ્થર જોવા મળ્યો તો સભ્યો દ્વારા તલાટી અને સરપંચ ટેલિફોનિક જાણ થતાં તલાટી તેમજ સરપંચ દ્વારા તાત્કાલિક કામ બંધ કરવાની સૂચના આપવામાં આવી છતાં કામ ચાલુ રાખતા આખરે સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતા કોન્ટ્રાક્ટરના આસિસ્ટન્ટ આવી કામ બંધ કરવામાં આવી નાગેલ ગામે નવી બની રહેલી ગ્રામ પંચાયતના બાંધકામમાં ખરાબ હલકી ગુણવત્તાનો સિમેન્ટ અને ઈંટ વાપરી બાંધકામ કરી ગેરરીતિ આચરવામાં આવી રહી છે વરસાદમાં પલળી પથ્થર બનેલા સિમેન્ટને ફરી વડે કૂટી બાંધકામ કરવામાં આવી રહ્યું છે તો નવી બની રહેલી ગ્રામ પંચાયતનું અસ્તિત્વ કેટલું રહેશે એનો પણ એક મોટો સવાલ ઉભો થયો છે તો નવીન બની રહેલી ગ્રામ પંચાયતના બાંધકામની કડક અને યોગ્ય તપાસ થાય આવા ભ્રષ્ટ લાલચી અને કમિશન ખોર કોન્ટ્રાક્ટરનું કૌભાંડ સામે આવી શકે એ લોક મુખ્ય ચર્ચાનો વિષય બ્યુરો રિપોર્ટ ભરઠક કડીસા